जय सामान विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण हायर सेकेंडरी स्कूल गांधीनगर, धोरण 12 कॉमर्स, विषय वाणिज्य व्यवस्था। विद्यार्थी मित्रों, अगाउ आपणे वाणिज्य व्यवस्थामां पार्ट एक એમાં સંચાલનનો અર્થ, મહત્વ, એનું સ્વરૂપ, એના લક્ષણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છે આપણે। આજે હવે આપણે સંચાલન એક વિજ્ઞાન, એક કળા અને એક વ્યવસાય છે એનો પણ અભ્યાસ કરીશું, અને સાથે સાથે સંચાલનની સપાટીઓ પર વિશે અભ્યાસ કરીશું આપણે। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર એક, સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ, હું ભાવેશ પારેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। પ્રકરણ એક, સંચાલન સ્વરૂપ અને તેનું મહત્વ। વિદ્યાર્થી મિત્રો, સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે અને એક વ્યવસાય પણ છે। વિદ્યાર્થી મિત્રો, ત્રણેય શબ્દનો અર્થ અલગ અલગ છે। વિજ્ઞાન એટલે કે જ્યાં નિયમો અને સિદ્ધાંતો રહેલા છે। કળા એટલે કે કોઈ વસ્તુની રજૂઆત કરવાની સરળતા રહેલી છે, આવડત રહેલી છે। કોઈ પણ કામ અઘરું હોય એને સરળ રીતે રજૂ કરે એને કળા કહેવાતું છે। વ્યવસાય એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષય વસ્તુમાં નિષ્ણાંત હોય અને એ કામ ખૂબી પૂર્ણ કરી આપે એને વ્યવસાય કરે, સારું પરિણામ લઈ આપે છે એને વ્યવસાય કહેતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, સંચાલન એક વિજ્ઞાન પણ છે, એક કળા પણ છે અને એક વ્યવસાય પણ છે। ત્રણેયનો સમન્વય થાય છે। જ્યાં વિજ્ઞાન અટકે ત્યાં કળાની શરૂઆત થાય, અને જ્યાં વ્યવસાય હોય ત્યાં દરેક કામને એક સારું પરિણામ પણ પ્રાપ્ત થતું હોય છે। વિદ્યાર્થી મિત્રો, પહેલાં સંચાલન એક વિજ્ઞાન છે। વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે એક વિશેષ પ્રકારનું જ્ઞાન જેમાં નિયમો અને સિદ્ધાંતો રહેલા છે। આપણે જોયું કે ભાઈ ઝાડ ઉપરથી સફરજન પડે તો જમીન ઉપર આવે, આના એક નિયમના અનુસાર ગુરુત્વાકર્ષણનો નિયમ રહેલો છે। એમ સંચાલનની અંદર પણ જો નિયમો બનાવ્યા હોય તો નિયમો પ્રમાણે કામ કરવાથી કોઈ પણ કામ સરળ બનતું હોય છે। કર્મચારી અને કર્મચારી વચ્ચે કોઈ વિખવાદ કે કોઈ આપત્તિ ઊભી થતી નથી। માટે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય છે અને કાર્યકારણનો સંબંધ પણ સ્થાપી શકાતો હોય છે વિદ્યાર્થીઓ, એટલે વિજ્ઞાન કહેવાતું હોય છે। વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનના જે લક્ષણો રહેલા છે એ સંચાલનની પણ લક્ષણો આપણને જોવા મળતા હોય છે। કોઈ પણ કામ સરળતાથી નિયમિત ચલાવવું હોય તો વિજ્ઞાન અને નિયમોની જરૂર પડતી હોય છે। સંચાલન વિજ્ઞાનના લક્ષણો જોવા મળતા હોય છે, જેવા કે વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ અને અસરોનો સંબંધ, હકીકતો, વિશ્લેષણો અને પ્રયોગોના આધારે જેમ જેમ અનુભવ થાય સંચાલકોને, કર્મચારીઓને, કારીગરોને, જે અનુભવ પ્રમાણે પોતાની કામ અને આવડતમાં શું કરે છે, વધારો કરે છે અને પોતે કામ સરળ બનાવતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, સંચાલનને વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો રહેલા હોય છે, અને આ સિદ્ધાંતો દ્વારા માનવ યંત્રો, મૂડી, પદ્ધતિઓ જે શિક્ષણ કહેવાય છે, જે સંચાલનના સાધનો આપણે જોજા ટેરી આપે એ પ્રમાણે યોગ્ય ઉપયોગ કરવામાં આવતો હોય છે। આમ સંચાલન એક વિજ્ઞાન છે। ડૉક્ટર જ્યોર આર ટેરી જણાવ્યા પ્રમાણે આપણે વાત કરીએ તો સંચાલનના સિદ્ધાંતોમાં વિજ્ઞાન એ વ્યક્તિને જાણવાનું શીખવે છે, કંઈક નવું કંઈક આપે છે, અને એ જ્ઞાનના કારણે કંઈક નવું સંશોધન થતું હોય છે। એટલે કહેવાય છે સાયન્સ ટીચર વન ટુ નો, નોલેજ આપે છે વિદ્યાર્થી મિત્રો। તો આ સંચાલન એ વિજ્ઞાન છે એમ કહી શકાતું હોય છે। ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો, સંચાલન એક કળા છે। કળા એટલે કે કોઈ પણ વસ્તુની રજૂઆત સરળ રીતે કરવામાં આવે તેને કળા કહેવાતી હોય છે। એક ચિત્રકાર કોઈ પીંછીથી કે પેન્સિલથી એક કાગળ ઉપર ડ્રોઈંગ કરે તો આપમેળે એક સરસ ચિત્ર બની જતું હોય છે, એની આવડત છે, એની કળા છે। એમ કોઈ પણ અભિનેતા, એક કલાકાર, હાસ્ય કલાકાર જ્યારે સ્ટેજ ઉપર કંઈ સ્પીચ આપે કે અભિનય કરે તો એક સામાન્ય આપણને વાસ્તવિકતા લાગતી હોય છે, તો એક પ્રકારની કળા છે। એમ સંચાલનની અંદર પણ કળા છે। કોઈ પણ વ્યક્તિ પાસે કામ લેવું, ક્યારે કયા સમયે કામ લેવું આવડત છે, એ પણ એક કળા છે વિદ્યાર્થી મિત્રો। એટલે કે કળા એટલે કે કાર્ય કરવામાં વ્યક્તિનું નિપુણ કે કૌશલ્ય, નિપુણ એટલે ઊંડાણપૂર્વકનું જ્ઞાન,
કૌશલ્ય એટલે એની અંદર રહેલું ઊંડું જ્ઞાન અને સાથે એની આવડત કૌશલ્ય કહેવાતું હશે. પરંતુ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે તે પ્રકારનું કાર્યનું જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન પણ વ્યક્તિને હોવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી વહીવટી જ્ઞાન હોવું જરૂરી નથી. વહીવટી જ્ઞાનની સાથે સાથે કર્મચારીઓ સાથે સહભાગીદારી તરીકે કળા તરીકે એક કામ લેતા પણ આવડવું જોઈએ. એટલે જ વિદ્યાર્થીઓ, સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતો વ્યવહારમાં ઉપયોગી કરતી વેળાએ વ્યક્તિની કુનઃ એટલે આંતરિક સૂઝ ચાતુર્યનો મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી, જરૂરી નથી. પુસ્તકનું જ્ઞાનની સાથે સાથે, વહીવટી જ્ઞાનની સાથે સાથે એની આવડત, રજૂઆત અને કામ લેવાની કળા પણ ખૂબ જરૂરી હોય છે. આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળા પણ તેટલી જ જરૂરી હોવાથી સંચાલકો પોતાની વ્યક્તિગત કુનઃ અને આવડત મુજબ જરૂરી ફેરફાર કરવા પડતા હશે. વિદ્યાર્થીઓ, ડૉક્ટર આ જ્યોર્જા ટેરી પણ બહુ સરસ વ્યવસ્થિત કળાની વ્યાખ્યા આપે છે, રજૂઆત કરે છે. કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. જેમ સાયન્સ કંઈક નવું આપે છે અને એના પરથી કંઈક નવું સંશોધન થાય છે, એમ કળા પણ જ્યારે પણ કોઈ પર રજૂઆત સરળતાથી થાય તો કંઈક શીખવે છે, વધુ સારું કેમ થાય એ આપણને શીખવતું હશે. માટે સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી કે માત્ર કળા પણ નથી. સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય અથવા તો સમન્વય આપણે કહી શકીએ છીએ. તેથી જ કહી શકાય સંચાલન એ નથી ભૌતિકશાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી એ શિલ્પ જેવી કોઈ શુદ્ધ કળા. એટલે સંચાલન એક વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને બંને પણ આવે. જ્યાં વિજ્ઞાન અટકે ત્યાં કળાની શરૂઆત થાય અને જ્યાં કળા ના ચાલે ત્યાં વિજ્ઞાનની શરૂઆત થાય છે. હવે ત્રીજો મુદ્દો આવે વ્યવસાય. વિદ્યાર્થી મિત્રો, વ્યવસાય એટલે શું? સામાન્ય ભાષામાં આપણે 11મા ધોરણમાં શીખી ગયા, વ્યવસાય એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષયનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે અને આ જ્ઞાન સમાજમાં આપે, સમાજને એનો ફાયદો થાય, એનું સારું પરિણામ આપે અને બદલામાં ફી પ્રાપ્ત કરે એને વ્યવસાય કહેવાતું હશે. હવે સંચાલનની અંદર પણ તમે વ્યવસાયનો ઉપયોગ થવા માંડે છે. એક ઉદાહરણ આપું, આપણે લગ્ન પ્રસંગમાં ઇવેન્ટ એટલે કાર્યક્રમોનું પ્રમાણ વધતું જાય છે અને આ ઇવેન્ટોની અંદર નિષ્ણાંત વ્યક્તિઓ આપણે બોલાવતા હોય છે અને આ નિષ્ણાંતીય વ્યક્તિઓ દ્વારા આપણો એક કાર્યક્રમ, એક પ્રસંગ સારો બને એ માટેનો આપણે પ્રયાસ કરતા હોય છે. એટલે સંચાલન પણ એક વ્યવસાય એમ કહી શકાતું હશે. કોઈ પણ ક્ષેત્રનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનનો લાભ જો સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસે ફી પ્રાપ્ત કરવામાં આવે તો તે પ્રવૃત્તિને વ્યવસાય કહેવાતું હશે. ડૉક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇજનેરો અને સર્વ વ્યવસાય વ્યક્તિઓ આપણે જોવા મળતા હોય છે. ઉપરોક્ત વ્યક્તિઓનો વ્યવસાય એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં સામાન્ય રીતે નીચલી લાક્ષણિકતાઓ જોવા, એટલે નીચે આપે પ્રમાણે લક્ષણો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વ્યવસાયના લક્ષણો આપણા 11મા ધોરણમાં થોડા ભણી ગયા છે, ફરી વખત 12મા ધોરણમાં થોડું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ. આપણે વ્યવસાય એટલે શું? તો વ્યવસાયના લક્ષણોમાં વિદ્યાર્થી મિત્રો, પહેલું વિશિષ્ટ જ્ઞાનની જરૂર. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે કોઈ શારીરિક નબળાઈ આવતી હોય, કોઈ ખામી દેખાતી હોય તો આપણે નિષ્ણાત વ્યક્તિ એટલે ડૉક્ટર પાસે જઈએ. ડૉક્ટરોમાં પણ નિષ્ણાત અને અનુભવી વ્યક્તિઓની જ્ઞાનનું આવડત રહેતું હોય. સારો અને અનુભવી વ્યક્તિ હોય, એનું પરિણામ ચોક્કસ હોય તો એની ફીનું ધોરણ પણ કેવું હોય છે? ઊંચું હોય છે. જ્યારે વકીલી પાસે જઈએ, કાયદાકીય ગૂંચવણ ઊભી થાય તો વકીલ પણ એમાં અનુભવ અને પરિણામ ઉપર પોતે ફી પ્રાપ્ત કરતા હોય છે. તો આવા વ્યક્તિઓ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે. દાખલા તરીકે લોયર અથવા LLB ધરાવતા વકીલ બનતા હોય છે, MBBS બનનાર ડૉક્ટર બનતા હોય છે. આવી રીતના વ્યવસાયની અંદર પણ BBA અને MBA થનાર વ્યક્તિઓ માસ્ટર બનીને પોતે કંપનીની અંદર કે ધંધાની અંદર પોતાની સૂઝ પ્રમાણે વ્યવસાયને આગળ ધપાવે છે અને વિકાસ કરતા હોય છે. બીજું લક્ષણ, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યવસાયમાં જેમ જેમ સંચાલન અનુભવ થાય, પોતે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે અનુભવ દ્વારા અને એના દ્વારા એક તાલીમ મેળવતો હોય છે અને આ તાલીમ અને જ્ઞાનના લીધે અનુભવના કારણે તેના જ્ઞાનમાં અને બુદ્ધિમાં શું થાય છે? વધારો થાય છે. વ્યવસાય મંડળો. વિદ્યાર્થી મિત્રો, વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જેમ જેમ મંડળો છે તેમ તેમ સંચાલનના પણ મંડળો હોય છે. જેમ જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. ભારતમાં સંચાલન આપતી
IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે આપણે અમદાવાદમાં પણ એક સંસ્થા આપણે કાર્યરત છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ સંસ્થાઓ સંચાલનના વ્યવસાયનો વિકાસ કરે છે અને વિદ્યાર્થીઓને તૈયાર કરતી હોય છે, જે ભારતના ધંધા અને બિઝનેસમાં એક મદદરૂપ થતું હોય છે. આચારસંહિતાનું પાલન. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યવસાય મંડળો પોતાના વ્યવસાયના માટે આચારસંહિતા ઘડતી હોય છે. આચારસંહિતા એટલે નિયમો. વિદ્યાર્થીઓ, આચારસંહિતાથી કોઈ પણ કામ સરળતાથી અને કોઈ પણ અગવડ વિના, કોઈ બીજાના કર્મચારીઓની અગવડ વિના પોતાનું કામ નિયમ પ્રમાણે કરે અને આચારસંહિતા કહેવાતું હોય છે. દાખલા તરીકે વકીલને આચારસંહિતા, તો એને નિયમિત, આપણે જો એને કપડાનો ડ્રેસ છે નિયમિત પહેરવા પડે, લોની ડિગ્રી પ્રાપ્ત કરવી પડે અને પછી તે પોતાના એ જ્ઞાનનો લાભ સમાજને આપતો હોય છે. નૈતિક જવાબદારી, એના પછીનું લક્ષણ. વિદ્યાર્થી મિત્રો, નૈતિક જવાબદારી, નૈતિક જવાબદારી એટલે કે વ્યક્તિગત જવાબદારી. જ્યારે આપણે પોતાનું કોઈ પણ કામ હોય તો જવાબ પોતે સ્વીકારીએ તો એ નૈતિક જવાબદારી થતી હોય છે. વ્યવસાયમાં નૈતિક જવાબદારી સંપૂર્ણ બાબત હોવાથી તે જે તે વ્યક્તિને વ્યક્તિ વ્યવસાય સાથે નિષ્ઠાવાન રહી શકતી હોય છે. નૈતિક જવાબદારી અદા કરે એ જરૂરી છે. આપણે ડૉક્ટરની પાસે જઈએ તો આપણે એને ડૉક્ટર પ્રત્યે વિશ્વાસ હોય છે કે એ મારો જે શરીરનો રોગ છે એ ચોક્કસપણે દૂર કરી અને મારું શરીર તંદુરસ્ત બનાવશે. તો એ ડૉક્ટરનો નૈતિક જવાબદારી બને છે કે એની પાસે આવેલ પેશન્ટ, દર્દી એ સંપૂર્ણ સ્વસ્થ અને સાજો થાય, એ નૈતિક જવાબદારી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ઉપરોક્ત જે લક્ષણો છે એ સંચાલનના ત્રણ, વિજ્ઞાન, કળા અને વ્યવસાયનો આપણે અભ્યાસ કર્યો. સંચાલનની વિવિધ સપાટીઓ. વિદ્યાર્થી મિત્રો, સંચાલનની વિવિધ સપાટીઓની આપણે વાત કરીએ તો સંચાલનની કુલ ત્રણ સપાટી રહેલી છે. આ ત્રણેય સપાટીઓમાં, ત્રણેય સપાટીની અંદર સંચાલન થતું જ હોય છે. ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે સંચાલનની કઈ સપાટી છે, ત્રણેય સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. ક્યારેક બોર્ડની અંદર ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે વિદ્યાર્થીઓ, તો આકૃતિ પણ ધ્યાન રાખજો અને એની સમજૂતી પણ ધ્યાનમાં રાખજો. જો ત્રિકોણ આકારનું છે, આ ત્રિકોણ આકાર શા માટે બનાવ્યું છે, તો જે ઉપરનો ભાગ છે ત્રિકોણ શંકુ આકારનો, ત્યાં કર્મચારીઓની સંખ્યા ઓછી હોય છે. જે પહોળો અને મધ્ય ભાગ આવે તે કર્મચારીઓ એના કરતાં વધુ હોય છે. અને તળ સપાટીની વાત કરવામાં આવે તો ત્યાં કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે. એટલે અહીં શંકુ આકારનો, ત્રિકોણ આકારનો અહીં આકૃતિ બનાવવામાં આવે છે. અને ત્રણેય કક્ષાએ કર્મચારીઓ પણ હોય છે અને સંચાલકો પણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હોય ત્યાં કર્મચારીની સંખ્યા ઓછી હોય છે, તે સપાટીઓની બહુ જરૂર પડતી નહીં. પણ કંપની એકમ હોય ત્યાં મોટાભાગે કર્મચારીઓની સંખ્યા વધારે હોય છે અને પોતે દરેક જગ્યાએ કામ ન કરતા દરેક કામ વ્યક્તિને કર્મચારીને કામ સોંપવું પડતું હોય છે. માટે જ્યાં સુધી માલિક જાતે એકમના બધા જ કાર્યો કરી શકે, પરંતુ ધંધાકીય એકમના કદ વધારે હોય, કંપની સ્વરૂપ હોય, કર્મચારીની સંખ્યા વધુ હોય, ત્યાં કર્મચારીની સંખ્યા વધારે હોય ત્યાં ઉપરો અધિકારી બધી જ જવાબદારી નિભાવી શકે નહીં, માટે તાબેદારને સીધી દેખરેખ રાખી શકે નહીં. માટે સત્તા અને જવાબદારીની શું થાય છે, વહેંચણી થાય છે. એનો પોઈન્ટ, મુદ્દો પણ અહીં આપણે સમજીશું. જેથી સત્તાની સોંપણી કરવી, એ સત્તા સોંપણી લીધે સંચાલનની વિવિધ સપાટીઓ ઉદભવે. તો ક્યારેક પ્રશ્નો બધાય કે સત્તાની વિવિધ સપાટી શા માટે ઊભી થાય છે, સત્તાની જવાબદારીની સોંપણીના કારણે. સંચાલનની સપાટીઓ શા માટે ઊભી થાય છે, તો સત્તા અને જવાબદારીના કારણે. વિદ્યાર્થી મિત્રો, આ સપાટીઓ જેટલી વધુ હોય તેટલું ખર્ચનું પ્રમાણ વધતું હોય છે, માટે અંકુશ તેની પર રાખવો ખૂબ અઘરું બને. એટલે સંચાલનની સપાટીઓ જેટલી ઓછી એટલું કામ સરળ બનતું હોય છે, અંકુશ સરળ બનતું હોય છે, સંકલન સરળ બનતું હોય છે વિદ્યાર્થીઓ, અને કાર્ય સરળ બનતું હોય છે. તેથી વ્યવસ્થા તંત્રમાં સંચાલન સપાટીઓ શક્ય તેટલી ઓછી રાખવી એ ફાયદાકારક રહેતું હોય છે. અહીં આપણે સંચાલનની ત્રણ સપાટીઓ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પહેલાં જોઈએ આપણે ઉચ્ચ સંચાલન સપાટી. સૌથી ઉપર જ્યાં કર્મચારીની સંખ્યા પણ ઓછી હોય છે અને સંચાલકની પણ સંખ્યા કેવી હોય છે, ઓછી હોય. ફરી એક વખત, સંચાલનની સપાટીઓમાં સંચાલન કઈ સપાટી થાય છે, ત્રણેય સપાટી, એક પણ સપાટી બેવું ના થાય, સંચાલન ન થાય.
ઉચ્ચ સપાટીની અંદર કોનો સમાવેશ થાય છે? તો સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, ઉચ્ચ કક્ષાના જે આખા એકમને ચલાવતા હોય એવા વ્યક્તિઓનો ત્યાં સમાવેશ થાય છે. તો આ સપાટીને શું કહેવાય? ઉચ્ચ સપાટી સંચાલન કહેવાતું હશે. આ ઊંચો એને અંકુશ આકારનો આકાર આપવામાં આવે છે. બીજી સપાટીનું આપણે વાત કરીએ, મધ્ય સપાટી, જેની અંદર વિભાગીય અધિકારીઓ, જે આપણે મેનેજર કહેવાય, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ કર્મચારી વિભાગ, દરેક એકમના કર્મચારીઓના અધિકારીઓ ત્યાં રહેતા હોય, વિભાગીય અધિકારી, તે મધ્ય સપાટી સંચાલન પણ કહેવાતું હોય છે. આ મધ્ય સપાટીની અંદર પણ સંચાલન થતું હોય છે. ત્યાર પછી તળ સપાટી, મધ્ય સપાટી પછી આવશે તળ સપાટી. ત્યાં કર્મચારીઓ, કામદારો વધુ પ્રમાણમાં કામ કરતા હોય છે, ત્યાં પણ સંચાલનના હોદ્દેદારો હોય છે. તો એનો કોનો કોનો સમાવેશ થાય છે? નિરીક્ષકો, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામદાર કે કર્મચારી ઉપર નજર રાખે, તેને નિરીક્ષક કહેવાતો હોય છે. જોબરો, ફોરમેનો વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે શંકુ આકારની જો ઉચ્ચ કક્ષાથી તળ સપાટી તરફ બધું સંકલન થતું હોય છે, માહિતી સંચાર ઉપરથી નીચે તરફ થતો હોય છે, નીચેથી ઉપર તરફ થતો હોય છે, એટલે માહિતી સંચાર પણ ઉપરથી નીચે, નીચેથી દ્વિમાર્ગીય હોય છે, અને આને તળ સપાટી પણ કહેવામાં આવતી હોય છે. તો સંચાલનની કેટલી સપાટીઓ? ત્રણ સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી સંચાલન, ત્રણેય સપાટી ઉપર સંચાલન થતું હોય છે. હવે સત્તાની જવાબદારીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સત્તાની જવાબદારી અહીં મેં અહીં એક ત્રિકોણ કિરણ બતાવીશ, નીચેથી ઉપર જતા. તો જે ઉપર જઈએ એમ સત્તા વધુ હોય, કર્મચારીની સંખ્યા ઓછી પણ સત્તા એટલે અધિકાર એની પાસે વધારે હોય, અને ત્યાં આખા એકમની સંપૂર્ણ જવાબદારી નિભાવતા હોય. એકમને કઈ રીતના ચલાવવું, કઈ રીતના નિયમો બનાવવા, કઈ રીતના એમને રોજબરોજનું કામ લેવું, એના ગતિના નિયમો ઉપરની સપાટી થતા હોય. ઉપરની સપાટીવાળા, ઉચ્ચ સપાટી સંચાલનવાળા મધ્ય સપાટીને મોકલે છે નિયમો, અને મધ્ય સપાટીવાળા તળ સપાટીને નિયમોને બધું મોકલે છે. એટલે ઉપરથી નીચે તરફ એ સત્તા રહેલી હોય છે, અને સત્તાનું પ્રમાણ એટલે કે જે વર્ચસ્વ ધરાવતા હોદ્દાઓ ક્યાં હોય છે? તો ઉચ્ચ સંચાલન સપાટી તરફ. નીચેની તરફ સત્તાનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે વિદ્યાર્થીઓ. ત્યારે જવાબદારીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, જવાબદારી ઉપરથી નીચે તરફ જો કિરણ દોર્યું ત્યાં જવાબદારીનું પ્રમાણ વધારે હોય છે. ટૂંકમાં ઉચ્ચ સપાટી સંચાલનની કામની જવાબદારી ઓછી હોય છે, પરંતુ સત્તાનું પ્રમાણ વધારે હોય છે. મિત્રો, સત્તા સોંપણીની ત્રણ તત્વો રહેલે, સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ એટલે જવાબ આપવાની જવાબદારી. તો એ પણ ઉચ્ચ સપાટી, જેટલી સત્તા વધારે એટલી જવાબદારીનું પ્રમાણ, ઉત્તરદાયિત્વનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંચાલનની વિવિધ સપાટીઓની વાત કરી, ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સપાટી સંચાલન. તો ત્રણેય સપાટી ઉપર દરેક સ્વરૂપમાં કામ થતું હોય છે, અને આ સ્વરૂપમાં આપણે જોઈએ તો દરેક સપાટી ઉપર આપણે કામ કરી અને વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સંચાલનની વિવિધ સપાટીઓ થઈ. હવે સંચાલનના વિવિધ જે સપાટીના કાર્યો છે, કઈ સપાટી પર કયા કામ થાય છે, એની પણ આપણે ચર્ચા કરીશું.